વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં પોષણ એ પાચન તંત્ર દ્વારા થાય છે. પાચન તંત્રના મુખ્ય ભાગો આપણે જોઈએ તો પાચન તંત્રના ભાગોમાં અહીંયા મુખ, પછી આપણે જોઈશું લાળ ગ્રંથિ, અન્નળી, જઠર, જેકરમ જઠર, નાનું અતડું, એના પછી આવશે મોટું અતડું. આ મનુષ્યના જે છે મુખ્ય અંગો છે મુખ, અન્નળી, જઠર, નાનું અતડું, મોટું અતડું. હવે સહાયક પાચક ગ્રંથિઓની વાત કરીએ તો સહાયક પાચક ગ્રંથિઓમાં લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ એની સહાયક પાચક ગ્રંથિઓ છે. આ ઉપરાંત આંત્રરસ પણ હશે. હવે વિદ્યાર્થી મિત્રો, પાચન ક્રિયા સમજીએ. જ્યારે પણ ખોરાક મોંમાં મુકાય છે ત્યારે એ જે ખોરાક છે એ ખોરાકનું મોં જે દાંત આવેલા છે એ દાંત એના નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરે છે. સાથે સાથે એ જે ખોરાક છે એને જીભ ઉપર નીચે કરે જાય છે અને જીભના નીચે આવેલી લાળ ગ્રંથિ એ લાળ રસનો સ્ત્રાવ કરે છે અને મુખમાં લાળ રસનો સ્ત્રાવ થાય છે અને એ લાળ મુખમાં રહેલા ખોરાકમાં વળે છે. હવે એક ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું અંશત પાચન થાય છે તો ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું જેટલા લાળ રસ છે લાળ રસમાં એમાઇલેજ ઉત્સેચક છે. લાળ રસમાં જે ખોરાકમાં લાળ પડી છે એ લાળ રસમાં એમાઇલેજ ઉત્સેચક હોય છે એ સ્ટાર્ચનું માલ્ટોજ અને શર્કરામાં રૂપાંતર કરે છે. વિદ્યાર્થી મિત્રો, ખોરાકના પાચનની શરૂઆત મુખથી જ થાય છે અને સૌ પ્રથમ સ્ટાર્ચનું અંશત સ્ટાર્ચનું પાચન માલ્ટોજ શર્કરા અથવા તો ગ્લુકોઝમાં થાય છે અને કોણ કરે છે તો એ મુખમાં રહેલ લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતો લાળ રસ અને લાળ રસમાં એમાઇલેજ ઉત્સેચક હોય છે. ધીમે ધીમે ખોરાક જે છે એ ખોરાક અહીંયા અન્નળીમાં તરંગવત સંકોચન દ્વારા જઠરમાં પહોંચે છે. પરંતુ એ પહેલા જ્યારે પણ ખોરાક કંઠનળી મારફતે એ અન્નળી તરફ આવે છે ત્યારે અહીં આપણે આ ભાગ જોઈએ. આ અન્નળીનો ભાગ છે અને આ શ્વાસનળીનો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અન્નળી અને શ્વાસનળી જોડાયેલો હોય છે. અહીંયા એક ઢંકણ આવેલું હોય છે જેને આપણે ઘાટી ઢોગણી કહેવામાં આવે છે. જ્યારે આપણે ખોરાક ખાતા ન હોઈએ નોર્મલ સ્થિતિમાં એ ઢોગણ ખુલ્લું રહે છે, પરંતુ જ્યારે પણ આપણે ખોરાક ગણવાની ક્રિયા કરીએ છીએ ત્યારે એ ઢંકણ ધીમે ધીમે આ શ્વાસ નળી પર ઢંકાઈ જાય છે. આ રીતે અહીંયા ઢંકાઈ જાય છે અને જેથી ખોરાક જે છે શ્વાસ નળીમાં જતો નથી, ક્યાં જાય છે? અન્નળી. એટલે જ્યારે પણ ખોરાક ગળવાની ક્રિયા થાય છે ત્યારે એ શ્વાસ નળી એ ઢંકાઈ જાય છે અને એ ખોરાક સીધે સીધો અન્નળીમાં દાખલ થાય. અન્નળીમાં તરંગવત સંકોચન દ્વારા ધીમે ધીમે ખોરાક એ જઠરમાં જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે જઠરની વાત કરીએ તો જઠરમાં 3 કલાક સુધી ખોરાક વળો હોય છે અને જઠરમાં જઠર ગ્રંથિ આવેલી હોય છે. એ જઠર ગ્રંથિમાં જઠર રસનો સ્ત્રાવ થાય છે. આ જઠરની અંદર જઠર ગ્રંથિમાં જઠર રસનો સ્ત્રાવ થાય છે અને એ જઠર રસમાં મંદ એસીએલ, પેપ્સિન એટલે કે પેપ્સિનોજન અને શ્લેષ્મ હોય છે. વિદ્યાર્થી મિત્રો, મંદ એસીએલ નું કામ શું હોય છે? તો જ્યારે પણ ખોરાક મુખમાંથી અન્નળી મારફતે જઠરમાં આવે છે તો તેમાં રહેલા જીવાણુઓ બેક્ટેરિયાનો એ નાશ કરે છે. પહેલું કામ. બીજો નંબર કે ખોરાક જે છે એ ખોરાકને એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને જે પેપ્સિનોજન ઉત્સેચક છે એને સક્રિય પેપ્સીમાં રૂપાંતરિત કરે છે. તો મંદ એસિડનું કામ શું થયું? જઠરની અંદર બેક્ટેરિયા જીવાણુને મારે છે, એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પેપ્સીનને સક્રિય પેપ્સીનમાં ફેરવે છે. હવે આપણે પેપ્સીનની વાત કરીએ તો એ સક્રિય પેપ્સીન જે ખોરાકમાં રહેલા જે પ્રોટીન છે, અગાઉ આપણે વાત કરી સ્ટાર્ચની, હવે આપણે જઠરમાં પ્રોટીનનું પાચન થાય છે. ખોરાકમાં રહેલા પ્રોટીન પ્રોટીઓઝ અથવા તો પેપ્ટોન્સમાં એ રૂપાંતર કરે છે. હવે ત્રીજી વાત, શ્લેષ્મ. તો શ્લેષ્મનું કામ શું છે? તો શ્લેષ્મ જે છે આ એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિન એ દાહક હોય છે. તો આ જઠરની જે અંદરનું સ્તર છે, જઠરની જે દિવાલ છે એના અંદરના સ્તરનું
આ મન એસિયન અને પેપ્સિન પેપ્સિન મન એસિયન અને સક્રિય પેપ્સિન થી એ જઠરના અંદરના સ્તરને શું કરે છે શ્લેષ્મ રક્ષણ આપે છે ટૂંકમાં શ્લેષ્મ એ રક્ષણનું કામ કરે છે વિદ્યાર્થી મિત્રો ત્રણ કલાક ખોરાક વલોવ્યા બાદ અર્ધઘન સ્વરૂપે એ ખોરાક ઓતરડામાં દાખલ થાય છે ઓતરડામાં દાખલ થાય છે તો અહીંયા નીચ અથરવાળો કરે છે નીચ અથરવાળોનું કામ તો કેટલો ખોરાક આગળ જવા દે પાચિત ખોરાક કેટલો આપણે ઘન વાતડામાં મોકલવો એ અહીંયા કામ કરે છે હવે જયારે પણ ખોરાક નાના વાતડામાં પ્રવેશે છે ત્યારે અહીં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ પાચન ક્રિયા વખત યકૃતમાંથી પિત્ત રસનો સ્ત્રાવ થાય છે એ યકૃતમાંથી પિત્ત રસનો જે સ્ત્રાવ થાય છે એ આ પિત્તાશયમાં સંગ્રહાયેલો હોય છે યકૃતમાં પિત્ત રસનો સ્ત્રાવ થાય છે એ પિત્તાશયમાં સંગ્રહાયેલો છે નાનું પિત્તાશય જ્યારે પણ ખોરાક જઠરમાંથી આ નાના ઉતરામાં દાખલ થાય છે ત્યારે પિત્ત નલિકાઓ દ્વારા એ પિત્ત રસ એ ખોરાક સાથે ભળે છે સૌ પ્રથમ કામ શું કરે છે પિત્તરસ તો પિત્તરસ જે છે એ ખોરાક જે એસિડિક હતો એને આલ્કલી માધ્યમ એટલે બેઝિક તત્વ વિભાગે છે જઠરમાં કયો ખોરાક એસિડિક તો એસિડિક ખોરાકને સૌ પ્રથમ આ પિત્તરસ એ શું કરે છે આલ્કલી બનાવે છે એટલે ટૂંકમાં બેઝિક બનાવે સાથે સાથે પિત્તરસમાં નાના નાના પિત્ત ક્ષારો હોય છે પિત્તરસમાં પિત્ત ક્ષારો હોય છે અને એ પિત્ત ક્ષારો આ જે ખોરાકમાં રહેલા જે ચરબીના મોટા ગોળકો છે એના નાના નાના ગોળકમાં વિભાજિત કરે છે કેમ કે એનું પાચન કરવાનું સરળ બને એ માટે આ પિત્ત ક્ષારો જે છે ચરબીના મોટા ગોળકોનું નાના નાના ગોળકમાં રૂપાંતરણ કરે છે તો આ જે ક્રિયા છે તૈલોદીકરણની ક્રિયા કહેવામાં આવે છે તૈલોદીકરણની ક્રિયા એટલે શું તો પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોળકોનું નાના નાના ગોળકોમાં વિભાજિત કરે છે જેને તૈલોદીકરણની પ્રક્રિયા કહે છે હવે આપણે આગળ વાત કરીશું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી કે જઠરમાંથી ખોરાક નાના વતડામાં જાય છે અને યકૃતમાંથી જે પિત્તાશય મારફતે જે આવેલો જે પિત્તરસ છે એ નાના વતડામાં એ જે ખોરાક છે ને બેઝિક માધ્યમે આલ્કલી બનાવે છે અને સાથે સાથે ચરબીના ગોળકોનું નાના ગોળકમાં રૂપાંતર કરે છે હવે આવે અહીંયા સ્વાદુપિંડ આ જે છે સ્વાદુપિંડ તો સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ અને સ્વાદુ રસમાં ત્રણ પ્રકારના ઉત્સેચકો રહેલા છે પ્રથમ ઉત્સેચક આપણે એમાઇલેજ ની વાત કરીએ તો એમાઇલેજ બીજો છે ટ્રિપ્સિન અને ત્રીજો છે લાઇલેજ એમાઇલેજ જે છે એ કાર્બોદિતનું પાચન કરે છે ટ્રિપ્સિન જે છે એ પ્રોટીનનું પાચન કરે છે અને જે લાઇપેજ જે છે ચરબીનું પાચન કરે છે ટૂંકમાં નાના વટાળામાં આ સ્વાદુરસ વળે છે સ્વાદુરસમાં રહેલા એમાઇલેજ ટ્રિપ્સિન ને લાઇપેજ અનુક્રમે એમાઇલેજ કાર્બોજિટનું ટ્રિપ્સિન પ્રોટીનનું અને લાઇપેજ ચરબીનું પાચન કરે છે હવે ખોરાક આગળ વધતા વધતા જે નાના વતડામાં આંતરિક ગ્રંથિઓ આવી ગઈ છે નાના વતડામાં શું આવે છે આંતરિક ગ્રંથિઓ અને એ આંતરિક ગ્રંથિઓ શું આંતરરસનો સ્ત્રાવ કરે છે અને એ આંતરરસ હવે જે ખોરાક જે ધીમે ધીમે પાચિત થતો આવતો ખોરાક જે છે એ ખોરાકમાં રહેલા પ્રોટીન એમિનો એસિડમાં રૂપાંતર કરી દે છે જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતરિત કરે છે જે આપણને ઉર્જા આપે છે ચરબીનું ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલમાં રૂપાંતર કરી દે છે તો આ પ્રમાણે ખોરાક ધીમે ધીમે અહીંયા પાચન થતો થતો હવે શું થઈ જાય સંપૂર્ણ આંતરરસ દ્વારા ખોરાક સંપૂર્ણ પાચિત થઈ જાય છે હવે આ પાચિત ખોરાકની આપણે વાત કરીએ તો હવે જે આ પાચિત ખોરાક જે છે એ પાચિત ખોરાક આગળ વધે છે અને નાના વતડાની અંદર આ જે નાના વતડું છે એની અંદર આવા ઓગળી જેવા એ પ્રવળતો આવેલો હોય છે અને એ પ્રવળતો આ જે પાચિત ખોરાક છે એ પાચિત ખોરાકને શું કરે છે શોષીને સીધા લોહીમાં ભેળવી દે છે
અને આ જે રસાયણિક રૂપો અથવા તો પ્રવર્ધો કહેવામાં આવે છે, તો પાચિત ખોરાક જે છે એ રસાયણિક રૂપ અથવા તો પ્રવર્ધો જે ઓગળી જેવા પ્રવર્ધો નાના ઓતોડામાં આવેલા છે એ શોષી સીધા લોહીમાં ભેળવી દે છે, અને અપાચિત ખોરાક જે છે એ ધીમે ધીમે આ જે ઓતોડામાં ફરતું ફરતું કેવા આવે છે આ મોટા ઓતોડા. આ પ્રકારનું જે આપણું મૂળ ઓતોડું છે એ મોટા ઓતોડામાં એ દાખલ થાય છે. ધીમે ધીમે એ અપાચિત ખોરાક મોટા ઓતોડામાં પસાર થાય છે, અને એ અપાચિત ખોરાકમાં જરૂરી ખનિજ ક્ષારો અને પાણી, યાદ રાખજો હા, જે અપાચિત ખોરાક છે એમાં જરૂરી ખનિજ ક્ષારો અને પાણીનું આ મોટું ઓતોડું શોષણ કરી લે છે, અને છેવટે અર્ધઘન સ્વરૂપે જે અપાચિત ખોરાક છે મળાશયમાં ભેગો થાય છે અને મળ દ્વારા એનો મળ દ્વારાથી નિકાલ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ભાગ દર્શાવેલો છે જેને આપણે આંત્રપુષ જેને આપણે એપેન્ડિક્સ કહીએ છીએ, આ પાચન તંત્રમાં અહીંયા આવેલો છે. પાચન તંત્રમાં અથવા તો આપણા શરીરમાં એનો કોઈ ઉપયોગ છે નહીં, ઘણી વાર એ આપણને નુકસાન પણ કરે છે, તકલીફ પણ પહોંચાડે. જયારે પણ કોઈ વાર ઓપરેશન થતું હોય તો ઘણી વાર ડોક્ટરને કાઢી દે છે, અથવા તો ઘણી વાર આપણે એપેન્ડિક્સનો દુખાવો થાય છે અને આપણે ઓપરેશન કરી કાઢી દઈએ છીએ. આ એક ભાગ છે જે આપણા શરીરમાં કોઈ ઉપયોગી થતો નથી, પરંતુ નુકસાન કરતો હોય છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાચન તંત્ર અને પાચન ક્રિયા વિશે સંપૂર્ણ સમજૂતી મેળવી. હવે આપણે આ વિડીયો દ્વારા એને સંપૂર્ણ સમજવાનો કોશિશ કરશું. મુખ દ્વારા આપણે લેવામાં આવે છે, તો જયારે પણ ખોરાક મુખ દ્વારા લેવામાં આવે છે ત્યારે મુખની અંદર રહેલા દાંત, જીભ, મુખના મુખ્ય ભાગો ગયા છે દાંત, જીભ, અને બીજું છે લાળ. દાંત વડે ખોરાકના નાના નાના ટુકડા થાય છે, જ્યારે જીભ જે છે એ ખોરાકને શું કરે છે ઉપર નીચે કરી ભીનો બનાવે છે અને ચીકણો કરે છે, એની અંદર લાળ ભરે છે લાળ ગ્રંથિમાંથી. વિદ્યાર્થી મિત્રો, લાળ ગ્રંથિમાંથી લાળ ભરે છે, એ લાળ એ શું કરે છે ખોરાકને ભીનો ઓછો બનાવે છે, જેથી કરીને સરળતાથી એ શું થઈ જાય છે ધમનીમાં ઉતરી જાય છે. લાળ ગ્રંથિમાં રહેલી લાળમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે. આ એમાઇલેઝ નામનો ઉત્સેચક જે છે એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરે છે અને સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ ખોરાકનું પાચન મુખમાંથી થાય છે અને એમાં સ્ટાર્ચનું પાચન થાય છે. જીભ એ ખોરાકને લાવે છે અને આપ જોઈ શકો છો ધીમે ધીમે એ લાળ ખોરાકમાં ભળે છે. લાળ એ કંઠનળીમાંથી શું થઈ જાય છે વળાંક લે છે, કંઠનળીથી એ વળી અને સીધો એ અન્નળીમાં જાય છે. અન્નળી ઉપર એક ઘાટી ઢોકણ આવેલું છે, તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં કંઠનળી બતાવેલી છે. હવે કંઠનળી પછી એના નીચે તમે જો આ રીતે ત્રોસું છે ઘાટી ઢોકણ, એ ઘાટી ઢોકણ તમે જો ખોરાક જયારે નીચે આવશે ત્યારે ઘાટી ઢોકણ નીચે નમશે, જમી ગયું કેમ, તો એ ઘાટી ઢોકણ શું કરે છે ખોરાક જયારે આપણે ગળીએ છીએ ત્યારે એ ઘાટી ઢોકણ શ્વાસ નળીને શું કરે છે ઢોકી દે, જેથી કરીને ખોરાક એ શ્વાસ નળીમાં જતો અટકે અને કયો જાય છે અન્નળીમાં. હવે ધીરે ધીરે ખોરાક અન્નળીમાં તરંગવત પ્રસરણ લય બદલી ગઈ, ધીમે ધીમે આપ જોઈ શકો છો અહીંયા અન્નળીનું જે અંદરના જે સ્તર છે એના અંદરના સ્તરમાં લયભર સંકોચન દ્વારા ધીમે 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 ખોરાક શું થાય છે અન્નની મારફતે ધીમે ધીમે નીચે ઉતરે છે. જો અહીંયા સાઈડમાં ઝૂમ કરીને આપણને દર્શાવેલું છે કે જે અન્નળીનો જે ભાગ છે અંદરનો સ્તર પર ધીમે ધીમે એ ઉતરે છે અને એ ખોરાક જઠરમાં જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જઠરને ઝૂમ કરીને જોઈએ છે. જઠર એ જે આકારનો છે આપણને ખ્યાલ છે. હવે એ જઠરમાં ખોરાકના નાના નાના ટુકડા છે, 3 કલાક સુધી ખોરાક એ જઠરમાં વલોવાય છે અને એ વલોવાય બાદ એના નાના નાના ટુકડામાં વિભાજિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે જઠર છે એ જઠરની અંદર જઠર ગ્રંથિઓ આવેલી હોય છે. જઠર જે છે જે આકારનું એમાં જઠર ગ્રંથિઓ આવેલી છે અને જઠર ગ્રંથિઓ એ સ્ત્રાવ કરે છે, જેને આપણે શું કહે છે જઠર રસ. તો જઠર ગ્રંથિઓ જઠર રસનો સ્ત્રાવ કરે છે. એમાં 3 પ્રકારના સ્ત્રાવ હોય છે, હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને ત્રીજું છે સ્લેસિન. હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે છે, તો જે ખોરાકમાં રહેલા જીવાણુને મારે છે સાથે સાથે ખોરાકને એસિડિક માધ્યમ પૂરું પાડે છે.
પેપ્સિન જે છે હાઇડ્રોક્લોરિક એસિડમાંથી એ પેપ્સિનનું પેપ્સિનોજનમાં ફેરવાય છે અને એ ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરે છે. અહીં આપણે શ્લેષ્મ તો અહીંયા શ્લેષ્મ મહત્વનું છે. શ્લેષ્મ શું છે? જઠરના અંદરના જે સ્તર છે એ અંદરના સ્તરની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને એ એસિડ અને રો સક્રિય પેપ્સિન સામે એ અંદરના સ્તરથી જઠરને શું કરે છે? રક્ષણ આપે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા ખોરાકના નાના નાના ટુકડા થઈ અને અર્ધઘન ઘટ સ્વરૂપમાં ફેરવાય છે અને ધીમે ધીમે ખોરાક એ જઠરમાંથી નાના ઓજળામાં જાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા ની જઠર વાળું હોય છે, જઠર અને આંતર વચ્ચે ની જઠર વાળું હોય છે જે ખોરાકને નાના ઓજળામાં કેટલો જવા દો એનું નિયમન કરતો હોય છે. હવે હવે ઝૂમ દ્વારા જોઈએ છે નાનું અધર. નાનું અધર આપણને ખ્યાલ છે 6.5 મીટર લોંગ હોય છે. જોઈએ છે એ નાના અધરાને ભાગમાં જોઈએ છીએ તો અહીંયા જે નાનું અધરનું છે એ નાના અધરાને આપણે ઝૂમ કરીએ છીએ તો અહીંયા એક યકૃત આપણને દેખાય છે જેને આપણે લીવર કહીએ છીએ. નીચે જે છે સ્વાદુપિંડ છે. વિદ્યાર્થી મિત્રો યકૃત માંથી જે સ્ત્રવતા સ્ત્રાવ છે જેને પિત્તરસ કહેવામાં આવે છે અને સ્વાદુપિંડ માંથી જે સ્ત્રવતા સ્ત્રાવ છે બે પ્રકારના છે. ટ્રિપ્સિન લાઇપેજ. ટ્રિપ્સિન એ જે છે પ્રોટીનનું પાચન કરે છે, લાઇપેજ ચરબીનું પાચન કરે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અહીં યકૃત માંથી પિત્તરસ સ્ત્રાવ થાય છે અને એ જે પિત્તરસ છે એ શું કરે છે? એમાંથી જે પિત્તર છે ચરબીના નાના નાના ગોળકમાં રૂપાંતર કરે છે જેને આપણે તૈલોદીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે અહીંયા નાનું અતડું છે એમાં આંત્ર રસ, નાનો અતડામાં આંત્ર રસ હોય છે અને એ આંત્ર રસમાં આપણે ઉત્સેચકોમાં પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટિક એસિડ અથવા તો ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે. અહીંયા આવે નાના અતડાનો છેલ્લો મુદ્દો છે. અહીંયા નાના અતડામાં આવરી જેવા નાના નાના પ્રવર્ધો આવેલા હોય છે. આ પ્રવર્ધો જે પાચિત ખોરાક છે એને જે પ્રવર્ધન પર રસાંગુળો કહે છે એ રસાંગુળો જે પાચિત ખોરાક છે પાચિત ખોરાકને શોષી અને લોહીમાં ભેળવી દે છે અને એ પાચિત ખોરાક લોહી દ્વારા અન્ય કોષોમાં જઈ અને એની ઓક્સિડેશન દ્વારા આપણને ઉર્જા મળે છે. અહીંયા જુઓ નાના અતડામાં સંપૂર્ણ અહીંયા દેખાય છે ખોરાક પસાર થઈને પાચન થયેલો ખોરાક રસાંગુળો મારફતે અથવા તો પ્રવર્ધો દ્વારા શોષાય અને હવે એક્યો જાય છે મોટા અતડામાં દાખલ થઈ ગયો. હવે ધીમે ધીમે મોટા અતડામાં દાખલ થઈ મોટા અતડામાં ખનિજ ક્ષારો અને વધારાનું જે પાણી છે એનું શોષણ થઈ અને અર્ધઘટ ઘન સ્વરૂપે એ અપાચિત ખોરાક રહે છે. જે અપાચિત ખોરાક ધીમે ધીમે એ મોટા અતડામાંથી મળાશયમાં આવે છે. અહીં મળાશયમાં એનો સંગ્રહ થાય છે અને પછી એનો મળદ્વાર દ્વારા એનો ત્યાગ કરવામાં આવે છે. અહીં એનો